રાજ્યમાં વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે, જેની અંદર કલેક્ટર, પોલીસ કમિશનર અને ડીડીઓએ પણ બીજો ડોઝ લીધો હતો. સિનિયર સિટીઝન માટે પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વેક્સિન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન એક રામબાણ ઇલાજ સમાન છે. સૌપ્રથમ વેક્સિન આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી અને એક વર્ષ સુધી લોકોની સેવા કરતા લોકો અને દર્દીઓની સેવા કરતા આરોગ્યકર્મીઓ બાદ પોલીસને પણ વેક્સિન આપવામાં આવી હતી. 28 દિવસ પૂર્ણ થતાં તમામ લોકોને ફરીવાર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સંદીપ સાંગલે, ડીડીઓ મહેશ બાબુ, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને અધિકારીઓએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. વેક્સિનની આડઅસર ના હોવાનું અને લોકો વેક્સિન લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. અમદાવાદની કોર્પોરેશન અને સિવિલ મળીને 135 વેક્સિન સાઇટો બનાવવામાં આવી છે. આ સાઇટોમાં પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય 14 ખાનગી હોસ્પિટલમાં પણ 250 રૂપિયામાં સિનિયર સિટીઝનને પણ વેક્સિન આપવામાં આવી હતી. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું છે, તેવામાં વેક્સિન એક આશાનું કિરણ છે અને લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે સરકારે વેક્સિન શરૂ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.